માય સમાચાર રૂટીનની ખાસ મુલાકાતે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા બેઠકના ધારાસભ્ય અને જિલ્લાના ખૂબ જ પીઠ આગેવાન અને કોંગ્રેસના પણ પીઠ આગેવાન કહી શકાય તેવા વિક્રમભાઈ માડમ છે, તેઓ આપણી સાથે છે. વિક્રમભાઈ, આપનું માય સમાચાર રૂટીનમાં ખાસ તો સ્વાગત છે. હું પહેલો પ્રશ્ન આપને પૂછવા માગીશ. આપ તો આમ તો જો કે બે વખત સાંસદ સભ્ય પણ રહી ચૂક્યા છો, એક વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને અત્યારે ધારાસભ્ય તરીકેની આપની બીજી ટર્મ છે. ખાસ કરીને જે આપનો મત વિસ્તાર છે એમાં શું આપને આપના કાર્યકાળ દરમિયાન ઘટતું એવું લાગે છે અને શું એવું કામ છે કે જે આપ આપના કાર્યકાળ દરમિયાન કરવા માગો છો? આપ જાણો છો, મારા માટે હંમેશા ટૂંકી દ્રષ્ટિ નથી હોતી. હું ધારાસભ્ય ખંભાળિયાનો છું, પણ જામનગરની અંદર છેલ્લી ત્રણ લોકસભાથી આ લડું છે, એટલે જામનગરની સાથે સાત સીટ એ સંભાળવી, એમના પ્રશ્ન સાંભળવા અને એનું નિરાકરણ લેવું એ મારી પહેલી પ્રાથમિક જરૂરિયાત છે. પણ ખંભાળિયાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાની સારી એવી હોસ્પિટલ ખંભાળિયામાં બની છે. એ બિલ્ડિંગ સારું છે, પણ એમાં જે ડૉક્ટરોની અછત છે, ફક્ત બે ડૉક્ટરોથી આખા જિલ્લાની હોસ્પિટલ ન ચાલે. જ્યાં એવરેજ 800-900 દર્દીઓ રોજ ઇન્ડોર આવતા હોય ત્યાં બે ડૉક્ટરોથી કેવી રીતે ચાલી શકે? અને બાકીનો સ્ટાફ પણ ઘણો બધો સ્ટાફની પણ ઘટ છે. એટલે મારું પહેલું લક્ષ્ય છે સારામાં સારી હોસ્પિટલ અને એની અંદર પૂરેપૂરો સ્ટાફ. એના માટે મેં વિધાનસભામાં પ્રશ્ન પણ પૂછ્યા, રજૂઆતો પણ કરી, વ્યક્તિગત રીતે પાછો જઈને દર મંગળવારે ધારાસભ્યને મળવાનું હોય છે, મિનિસ્ટરોને, નીતિનભાઈ પટેલને હું મળ્યો, એમની પાસે રજૂઆત કરીને એમને મને આશ્વાસન પણ આપ્યું કે હું વિક્રમભાઈ જેમ બને એમ વહેલી તકે આ ડૉક્ટરોની નિમણૂક કરાવી દઈશ. અને હું સમજુ છું, ગુજરાતની અંદર ભાજપની સરકાર આવી 7-8 મહિના જેવો સમય થયો, આસ્તે આસ્તે ગાડી પાટે ચડતી હોય, એટલે તાત્કાલિક અમે એમ કંઈ કે આજને આજ આપી દઈએ નહીં, પણ હવે મને એમ લાગે છે કે મોડું થઈ રહ્યું છે. એટલે જ્યારે જ્યારે પણ અમે ગાંધીનગર જઈએ ત્યારે રજૂઆત કરીએ છીએ અને એ જે રસ્તો છે. બીજું તો અમે કરી શું શકીએ? ઓર્ડર કરવાની સત્તા તો અમારી પાસે છે નહીં. અને ગુજરાતની અંદર ડૉક્ટરોની ઘટ છે એ પણ અમે જાણીએ છીએ, પરંતુ જિલ્લા આખાની હોસ્પિટલ હોય તો ત્યાં ડૉક્ટરો પૂરા હોવા જોઈએ. કમસે કમ કાંઈ ન હોય તો 70-75% ડૉક્ટરોની જગ્યા તો ભરેલી હોવી જોઈએ, જે નથી. આ મારું પહેલું લક્ષ્ય છે. આજે મગફળી કાંડનો મુદ્દો ખૂબ ચર્ચાય છે, પ્રમોલ્ગેશનનો મુદ્દો ખૂબ ચર્ચાય છે, અને પ્રમોલ્ગેશનનો મુદ્દો જ્યારે ચર્ચાતો હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર ખંભાળિયા તાલુકાનું સામોર ગામ છે એને રેન્ડમ તરીકે સરકારે પાસ કર્યું છે. અમે આજથી 1.5 મહિના પહેલાં સામોર ગામની અંદર પ્રાંતને સાથે રાખીને આખા ગામની મિટિંગ કરીને, અમે સામોર ગામે મિટિંગ કરીને તમામ ખેડૂતોને એકત્રિત કરીને ત્યાં બે ટીમ બનાવવામાં આવી. આ બંને ટીમો દ્વારા 15 દિવસ સુધી તમામ ખેડૂતોની જમીન, એક એક ખેડૂતની જમીન એમનો માપણી અને સર્વે કરાવ્યો. ઘણી બધી ક્ષતિઓ છે, ઘણા બધા ભૂલ છે, અને આ ક્ષતિઓને દૂર કરીને આવતા દિવસમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જામનગરમાં આ અભિયાનને મોટા પાયે કોંગ્રેસ પાર્ટીએ ઉપાડ્યું છે. એમાં અમારો એક એક પાયાનો કાર્યકર, નાનામાં નાનો કાર્યકર પણ એમની અંદર સક્રિય છે. અને જે જમીન માપણીની અંદર, જે પ્રમોલ્ગેશનની અંદર મોટી ખામીઓ છે, ખાસ કરીને એની જે એજન્સીઓ છે એમને પૈસા જ બનાવ્યા છે, આડેધડ માપણી કરી છે, એકનું ખેતર બીજામાં ને બીજાનું ખેતર ત્રીજામાં નાખ્યું છે. ઘણા લોકોને તો અત્યારે ખબર પણ નથી, જ્યારે એમના ભાઈઓ ભાગ પડે અથવા એ ખેતરો વેચે ત્યારે જ એમને ખબર પડે. ત્યારે હકીકતે જે ગ્રામ્ય કક્ષાએ ગરીબ લોકો છે, જે મજૂરો છે, એ ભાઈઓ ભાઈઓમાં પણ કજિયાઓ થાય, તકરારો થાય, અને આજે પણ કોર્ટો આ કજિયા તકરારોમાં પહોંચતી નથી. એટલે ન થાય એના માટે સરકારને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, આંદોલનો કરીએ છીએ, રેલીઓ કરીએ છીએ. આ બધા પ્રયત્નો જે લોકશાહીની અંદર જે કરવાના આવતા હોય કરીએ છીએ. આવતીકાલે જે મગફળી કાંડની અંદર હાપામાં અમારા વિરોધ પક્ષના નેતા માનની પરેશભાઈ ધાનાણી આવી રહ્યા છે, ત્યારે એમની આગેવાનીની અંદર ઓછામાં ઓછા 2000 કાર્યકરો અમે ધરણાની અંદર બેસશું. અને મગફળી કાંડની અંદર તો બેફામ લૂંટ જ થઈ છે, ખેડૂતોને પણ લૂંટ્યા છે. ખેડૂતોની મગફળી લીધી નથી, જે મગફળી લીધી છે એમાંથી 10% ખેડૂતોની મગફળી નથી, વેપારીઓની મગફળી લીધી જ, કમિશન સિસ્ટમથી લીધી છે. અને પછી ગોડાઉનો ભરીને એની અંદર ભેળસેળ કરી અને જે પધરાવવાનો ધંધો કરી રહ્યા છે, અને એની અંદર કઈ કઈ પાર્ટીના કેટલા લોકો છે આપણે સૌ જાણીએ છીએ. સરકારની મીઠી નજર હેઠળ સરકારની સાથે જોડાયેલા લોકોને જ આ મગફળી કેન્દ્રો ખોલવાની છૂટ આપી હતી. અમારા ખંભાળિયાની અંદર પણ આ જ પરિસ્થિતિ હતી, છતાં જે ખંભાળિયાનું યાર્ડ છે એ અમારા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ, એમના ચેરમેન છે પીએસ જાડેજા,
અમે કોર્ટની અંદર જઈને દર વખતે અમારી હાલત એ થાય છે કે અમારે કોર્ટમાં જવું પડે છે અને કોર્ટથી જ અમને પરવાનગી મળે છે. એટલે કોર્ટની સાથે રહીને કોર્ટની પરવાનગીથી અમે લોકોને મગફળી કેન્દ્ર હોય, ચણાનું કેન્દ્ર હોય, આ બધું અમે કરીએ છીએ. અને દેવભૂમિ દ્વારકાની અંદર બે ધારાસભાની સીટ છે, નાનો એવો જિલ્લો છે, પછાત જિલ્લો છે, છેવાડેનો જિલ્લો છે. અમારી કમનસીબી એ છે કે ત્યાં સજા થયેલા લોકો જ નોકરી ઉપર આવે છે અને કામ કરતા જ નથી. અને કામ ન કરવાનું કારણ એક જ છે કે અમને રાજકારણીઓને તંગ કરે, પ્રજાને તંગ કરે. એટલે અમે હેરાન થઈને અમે વધુમાં વધુ કોશિશ કરીએ તેની બદલી થાય. અને એવો ઈચ્છા જ હોય કે અમારી બદલી દ્વારકાથી જામનગર થાય, જામનગરથી રાજકોટ થાય, સુરેન્દ્રનગર થાય. એમને બધાને અમદાવાદની આજુબાજુ જ રહેવું છે. એટલે અમારી આ કમનસીબી છે. એક તો સ્ટાફની કમી, અને જે સ્ટાફ છે એમાં પણ 50% કામ છે, સ્ટાફ છે કામચોર છે. 50% અધિકારીઓ સારા પણ આવે છે, નથી એવું નથી, પણ 50% સ્ટાફ ન હોય અને એમાંથી 50% કામચોર હોય તો આની વચ્ચે લઈને અત્યારે જ્યારે ચોમાસાની અંદર વરસાદ ખેંચાણો છે, ક્યાંક કૂવા તળાવોમાં પાણી છે, ખેડૂતોને પાણી પાવવું છે પરંતુ વીજળી નથી. હમણાં જ 2 દિવસ પહેલાં મંત્રીશ્રીએ જાહેરાત કરી કે ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપો. ભાઈ, જાહેરાત કરવાથી જો વીજળી મળી જતી હોય, જાહેરાત કરવાથી પાક ઊભો થઈ જતો હોય તો વાંધો જ નથી. મેં 2 દિવસ પહેલાં પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું, આજે તમને પણ કહું છું કે 8 કલાકે નથી જોતી, 6 કલાક સળંગ આપો. ખાલી વાતો ન કરો, વીજળી 10 કલાક 12 કલાક આપો તો સારું, પણ અત્યારે તો 2-2.5 કલાક વીજળી મળે છે, કટકે કટકે વીજળી મળે છે, અને ખાલી જાહેરાતો કરી રાખે છે, એનાથી કાંઈ નથી થતું. ખેડૂતો પાયમાલ થાય છે, ખેડૂતોનો પાક પાયમાલ થાય છે, ખેડૂતો જે પૈસા વીજળીના ભરે છે એ પણ ફેલ જાય છે. ખેડૂતોને 12 મહિનામાં હકીકતે વીજળીની સાચી જરૂર અત્યારે હોય છે કે જ્યારે વરસાદ ખેંચાય છે ત્યારે એમનો પાક છે એ નિષ્ફળ જવાની ભીતિ હોય, ને ત્યારે જો એમને વીજળી ન મળે તો સરકારની આ ખોટેખોટી જાહેરાતો, જેને દેશી ભાષામાં લોલીપોપ જેવી જાહેરાતો કરી, અને આવી જાહેરાતો કરવાથી કાંઈ નથી થવાનું. જો ગુજરાતના ખેડૂતોનો પાક ઉગશે, બજારમાં માલ આવશે, તો જ બેલેન્સ જળવાશે. ખેડૂતોના ઘરમાં પાક નહીં થાય તો એ છેલ્લે દેશને નુકસાન છે, રાજ્યને નુકસાન છે, જનતાને નુકસાન છે, અને એક એક જનતા સુધી આ નિષ્ફળતાની અસર થશે. ગઈકાલે ખાલી સાચી વાત છે કે હાર્દિક પટેલ કંઈક મોમેન્ટ કરે છે તો એનાથી સરકાર ધ્રુજી ઉઠે છે, અને એ હાર્દિક પટેલના આંદોલનથી બીતી સરકાર જાહેરાતો કરે છે પણ એ જાહેરાતોનું ઇમ્પ્લિમેન્ટ નથી થતું. જાહેરાતો તો એટલી બધી કરી નાખે છે, મારી પાસે એટલા વિદ્યાર્થીઓ આવે છે કે વિક્રમભાઈ, આ સરકાર જાહેરાતો કરે છે, અમારે ભણવું છે પણ અમને લોન મળતી નથી, અમારે ધંધો કરવો છે અમને લોન મળતી નથી. સરકાર જાહેરાત કરે છે પણ સરકાર બેંકના અધિકારીઓની મિટિંગ કરી અને બેંકના અધિકારીઓને કહે કે યોગ્ય લોકોને, યોગ્ય ધંધાર્થીને, યોગ્ય વિદ્યાર્થીને અમે જે જાહેરાત કરી છીએ એનું ઇમ્પ્લિમેન્ટ થાય તો સાચું, બાકી જાહેરાતો કરવાનો કોઈ અર્થ નથી. ઉતાવળે કરેલી જાહેરાત છે. 25 ઓગસ્ટે હાર્દિક પટેલ અને એમની ટીમ જે સરકારને ઘેરવાની છે એનાથી બચવા માટે નીતિનભાઈએ તાત્કાલિક જાહેરાતો કરી દીધી છે, પણ જાહેરાતોથી કાંઈ ભરવાનું નથી, અમલીકરણ નહીં થાય ત્યાં સુધી ખોટી જાહેરાતોનો કોઈ અર્થ નથી. વિક્રમભાઈ, થોડાક દિવસ પહેલાં આપની પક્ષ સામે કંઈક નારાજગી સામે આવી હતી, હજી આ નારાજગી છે, યથાવત કે શું? આ એક અંબક હતું. પક્ષ સામે કોઈ દિવસ નારાજગી ન હોય, પ્રશ્ન હોય, અને પ્રશ્ન તો તમે કાયમ રહેવાના છે. આજે પ્રશ્ન કોઈ પણ હોય એ પૂરા થાય તો આવતીકાલે પાછા પ્રશ્ન ઊભા થવાના હોય. એટલે પક્ષના હિતો માટે ઘણી વખત જે પાર્ટીની અંદર નેતાઓ અમદાવાદ બેઠા છે એને જામનગરની અંદર કયા વોર્ડની અંદર કઈ ગલીમાં કયો કાર્યકર શું કરે છે ખબર ન હોય. ઘણી વખત એવું બને છે કે અમુક લોકો ખોટી જગ્યાએ જઈને, અને કોંગ્રેસના અલગ અલગ ડિપાર્ટમેન્ટો છે એ અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં ખોટા ખોટા હોદ્દા લઈ આવતા હોય ત્યારે યોગ્ય કાર્યકરને દુઃખ થતું હોય કે હું આટલા વર્ષથી આ મહેનત કરું છું, મને હોદ્દો નહીં, આ બહારથી આવી ગયો. આવી નોર્મલ બાબતો હોય. વિક્રમ મેડમ ક્યારેય પક્ષથી નારાજ હોતો જ નથી. મારી પાર્ટીના નેતાઓ સાથે ચર્ચા કરવી, વાત કરવી, એને જો કોઈ નારાજગીની વાત કહેતું હોય તો એ નારાજગી ન હોય, એ ચર્ચાનો મુદ્દો હોય, ને ચર્ચાના અંતે હરેક વસ્તુના સોલ્યુશન નીકળતા હોય, ક્યારેક કોઈ પ્રશ્ન લેટ સોલ્વ થાય. અને ગુજરાતના જે નેતાઓ છે અમારા, એ આખું ગુજરાત સંભાળીને બેઠા છે. એમની પીડાઓ હોય છે, એમની વેદનાઓ હોય છે, એમને રોજ ઉઠીને એટલા પ્રશ્નો હોય છે. અને આ સરકારની સામે 365 દિવસની અંદર 730 દિવસ આંદોલન કરીએ ને તો પણ ટૂંકા પડે એટલા મુદ્દાઓ છે. એટલે એમને બધું સંભાળવાનું હોય છે, એમના ધ્યાન બહાર હોય છે, એમની નિષ્ઠા ઉપર અમને ક્યારેય શંકા પણ નથી, અમે ક્યારેય આંગળી પણ નથી ચીંધી. અમારા નેતાઓ સારા છે. અમારા નેતાઓ ક્યારેય ખોટે ખોટી વાતો, જે ભાજપ કરે છે એવી વાતો કરી અને જનતાને ભોળવવાનું કામ નથી કરતા, એ અમારી સિસ્ટમમાં નથી. એટલે હું હંમેશા નેતાઓની સાથે, અને નેતાઓ મારી સાથે જ છે, એમાં કોઈ સવાલ જ નથી. આવતા આજે તારીખ 11 છે, આજે હું તમને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું.
આવતી કાલે તમને ખબર પડશે કે કોણ નેતા આવે છે, ક્યાં આવે છે, શું કરે છે, શું નહીં, કેની સાથે બેસે છે. એ 24 કલાકના સસ્પેન્સની અંદર તમને આવતીકાલે 12 વાગે જો પૂછશો તો તમને ઘણું જાણવા મળશે કે જે 11 તારીખે વિક્રમભાઈ 12 વાગે ઇન્ટરવ્યૂ આપ્યો અને 12 તારીખે 12 વાગે આ 24 કલાકની અંદર જામનગરમાં શું બની રહ્યું છે, શું બનવાનું છે, એ 12 તારીખે 12 વાગે જ ખબર પડશે. લોકસભાની ચૂંટણીઓ ખૂબ નજીક છે, વિક્રમ માડમનો રોલ લોકસભાની ચૂંટણીઓમાં શું હશે? હું પાર્ટીનો સૈનિક છું, મારી પાર્ટી જે કાંઈ ઈચ્છતી હશે, મારી પાર્ટી જે કાંઈ ચર્ચા કરશે, પોલિટિક્સની હરેક વાતો છે એ જાહેર મંચ ઉપર કરવાની ન હોય, પાર્ટી પાર્ટીની પોલિસી અને જે કંઈ રણનીતિ હશે એમાં હું હંમેશા પાર્ટીની સાથે હોઉં છું, પાર્ટીની સાથે રહેવાનો છું અને પાર્ટી જે કાંઈ કહેશે એ પ્રમાણે રણનીતિ આગળ ચાલશે. આ હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા બેઠકના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, જેઓએ દિલ ખોલીને વાત કરી છે અને તેઓએ કહ્યું છે અંતમાં કે પાર્ટી જે નિર્ણય લેશે તે મને મંજૂર રહેશે.